विद्यार्थी मित्रों मजा में आसो। धोरण 6 विषय विज्ञान प्रथम एकम छे खोराक क्यांथी मळे छे। विद्यार्थी मित्रों आवडी मोटी सजीव सृष्टि में वनस्पति प्राणियों विविध प्रकार ना सजीव आवेला छे। तो प्राणी सृष्टि छे एमने खोराक क्यांथी मळे छे? तो खोराक ना मुख्य स्रोत तरीके वनस्पति अने प्राणियों छे। आपणे जे जे पण खोराक खाईए छे એમાંથી કેટલો ખોરાક વનસ્પતિમાંથી તો કેટલો ખોરાક પ્રાણીઓમાંથી મળે છે? તો ખોરાકના મુખ્ય સ્ત્રોત એક વનસ્પતિ અને બીજા પ્રાણીઓ છે। વનસ્પતિમાંથી આપણને ખોરાકનો કયો કયો સ્ત્રોત મળે છે? આમ જોઈએ તો વનસ્પતિ એ ખોરાકનો મુખ્ય સ્ત્રોત છે। ધાન્ય ઘઉં ચોખા બાજરો મકાઈ એ બધા ધાન્ય છે એ વનસ્પતિ જન્ય સ્ત્રોત છે। આ ઉપરાંત કઠોળ શાકભાજી તરીકે આપણે કાકડી બીટ રીંગણા ગુવાર જે પણ ખાઈએ છીએ એ તમામ શાકભાજી એ વનસ્પતિ જન્ય સ્ત્રોત છે। આ ઉપરાંત પ્રાણીઓ છે એ પણ ખોરાકનો સ્ત્રોત છે। પ્રાણી જન્ય ખોરાક કયો કયો છે? તો દૂધ એ મુખ્યત્વે સ્ત્રોત છે। આ ઉપરાંત ઈંડા માંસ માછલી વગેરે પ્રાણી જન્ય ખોરાક છે। વિદ્યાર્થી મિત્રો આપણે જે ગુજરાત પ્રદેશમાં વસીએ છીએ એ ખૂબ સારો પ્રદેશ છે। આ સિવાયના પ્રદેશો છે જે દરિયાકાંઠાના લોકો એ પોતાના ખોરાકમાં મુખ્યત્વે ભાત અને માછલાનો ઉપયોગ કરે છે। ખોરાકમાં ઉપયોગમાં આવતા બીજા એ બે પદાર્થો કે જે વનસ્પતિ જન્ય પણ નથી અને પ્રાણી જન્ય પણ નથી, ઉદાહરણ તરીકે મીઠું અને પાણી, આ બે એવા ખોરાકના સ્ત્રોત છે જે વનસ્પતિમાંથી પણ નથી મળતા કે પ્રાણીમાંથી પણ નથી મળતા, છતાં એ ખોરાકના ઘટકો છે। તો વિદ્યાર્થી મિત્રો અમુક ખોરાક એવો છે જે આપણે સીધો જ ખાઈએ છીએ, ઉદાહરણ તરીકે ફળ, ફળ છે સફરજન કેળા વગેરેને આપણે સીધા જ ખાઈએ છીએ, એના માટે કોઈ પ્રક્રિયા કરવાની જરૂર રહેતી નથી। જ્યારે બીજો ખોરાક છે એને આપણે રાંધીને ખાઈએ છીએ। ખોરાકને રાંધવા માટે આપણે એક કરતા વધુ પદાર્થોની જરૂર પડે છે, ઉદાહરણ તરીકે આપણે ભાત બનાવવા હોય તો ભાત કાચા નથી ખાઈ શકતા ફળની જેમ, તો ભાત બનાવવા માટે આપણે ચોખા અને પાણીને મિશ્ર કરીએ છીએ, પાણીને ઉકાળીએ છીએ, એટલે આપણે ભાત રાંધ્યા તેમ કહેવાય। એવી જ રીતના તમારી ઘરે શાક બનાવવું હોય તો આપણે શાક કાચું ખાઈએ તો એમાં ફક્ત કાકડી જ આવે, બીજી શાકભાજી છે એ બનાવવા માટે આપણે ચોક્કસ પદ્ધતિને અનુસરવી પડે। શાકભાજી તેલ મસાલા તરીકે હળદર ધાણાજીરું મીઠું પાણી વગેરે પદાર્થોનો ઉપયોગ કરીને આપણે શાક બનાવીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો રોટલી બનાવવા માટે પણ તમે જાણો છો પાણી અને લોટની જરૂર પડે, આમ આ ખોરાક બનાવવા માટે આપણે સ્પેશિયલ પદ્ધતિને અનુસરતા હોઈએ છીએ। અસ્તુ।